ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. તો ઉર્જા એટલે શું? ઉર્જાને અંગ્રેજીમાં કહેવાય એનર્જી. આપણે રોજ કામ કરીએ છીએ તો આપણને ઉર્જા ક્યાંથી મળે છે? તો ખોરાકમાંથી મળે છે. પછી આપણી ગાડી છે, એક્ટિવા છે, એ બધું ચાલે છે તો શેમાંથી ચાલે છે? પેટ્રોલ ડીઝલમાંથી. એટલે કે પેટ્રોલ અને ડીઝલમાંથી એને ઉર્જા મળે છે. એના સિવાય આપણી જે સગડી છે એ કેવી રીતે ચાલે છે? તો ગેસથી ચાલે છે. એના સિવાય લાકડું છે તો લાકડું સળગાવીએ તો એનાથી આપણને ઉનાળામાં શિયાળામાં આપણે તાપણું કરીએ તો એ શું છે? ગરમી છે. ગરમી એટલે ઉષ્મા, એ ઉર્જા જ છે. તો આ બધું શું છે? ઉર્જાના સ્ત્રોતો છે. લાકડું છે, પેટ્રોલ ડીઝલ છે, પછી સૂર્ય છે તો સૂર્યથી પ્રકાશ આવે છે પૃથ્વી પર, અને જે પૃથ્વી પર છે જે પ્રકાશ સંશ્લેષણથી ઉગે છે બધા ઝાડવા. બરાબર, એટલે સૂર્ય ઉર્જા છે એ શેમાં પરિવર્તન પામે છે? રાસાયણિક ઉર્જામાં, જે ફળમાં ને એમાં થાય. બરાબર, ફળ ફ્રૂટ એવી રીતે એ આપણે ખાઈએ એટલે એ ઉર્જા આપણને મળે. એટલે આપણે પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જો કોઈ હોય ને તો એ સૂર્ય છે. બરાબર, અહીંયા સૂર્ય કુકરનું ચિત્ર આપ્યું છે. તો સૂર્યના કિરણો અહીંયા અરીસા પર પડે અને એ અરીસા પરથી આ ડબ્બા ઉપર જાય. બરાબર, પરાવર્તન પામીને અને અહીંયા એકત્રિત થાય એટલે ગરમ થાય ને એનું ખાવાનું બનાવી શકાય. તો પહેલા પ્રસ્તાવના જોઈએ. ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા થાય ને તો કેવું કહેવાય, ઉર્જા પહેલાં હતી અને પછી એ સરખી જ રહે. એટલે કે ઉર્જાનો જથ્થો છે વિશ્વમાં એ બદલાતો નથી, એ અચળ રહે છે. જેમ કે સૂર્ય ઉર્જા છે, બરાબર, તો અહીંયા આવે છે તો શું થાય છે? રાસાયણિક ઉર્જામાં પરિવર્તન પામે, વૃક્ષો ઉગે. એટલે ધારો કે આપણે કોઈ એક વસ્તુ લઈએ અને ઊંચાઈથી એને ફેંકીએ, આટલી ઊંચાઈથી એને છોડ દઈએ, બરાબર, તો શું થશે? નીચે આવશે અને જમીન પર ભટકાશે. હવે શું થશે? એની જે ઉર્જા હતી ને સ્થિતિ ઉર્જા, એ ગતિ ઉર્જામાં પરિવર્તન પામશે, એની ઝડપ વધશે. બરાબર, પછી ફૂલ પુષ્કળ ઝડપ હશે ત્યારે એ જમીન સાથે અથડાશે, ત્યારે શું થશે? અવાજ આવશે, તો એ થઈ જશે ધ્વનિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જા હતી પહેલાં, એ પરિવર્તન થઈ ગતિ ઉર્જા, ગતિ ઉર્જા પરિવર્તન થઈ ધ્વનિ ઉર્જા. એટલે કે ઉર્જાનું છે એક રૂપમાંથી બીજા રૂપમાં પરિવર્તન થાય. બરાબર, પણ કદી નાશ ના થઈ શકે અને કદી ઉત્પન્ન ના કરી શકાય. બરાબર, જેમ કે લાકડામાં જે ઉર્જા છે, બરાબર છે, એને બાળીએ તો શું થાય છે? તો લાકડા જ્યારે બાળીએ ત્યારે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉર્જા, ઉષ્મા એટલે કે ગરમી. બરાબર, તો પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે. એટલે જે રાસાયણિક ઉર્જા હતી લાકડાની એ આમાં પરિવર્તન પામી. તો આટલી બધી ઉર્જા આપણને મળી છે, પણ આપણે તકલીફ કેમ પડે છે? કારણ કે આપણે જે વાપરી શકાય ને એ રીતની ઉર્જા જોઈએ. બરાબર છે, આપણે ખાવાનું ખાઈએ તો એ ખાવાનામાંથી જ આપણને ઉર્જા લઈ શકીએ. બરાબર, આપણે પેટ્રોલ ના ખાઈ શકીએ, ગાડી છે તેમાં પેટ્રોલથી જ ચલાવી શકાય, લાકડાથી ગાડી ના ચલાવી શકીએ. એના કારણે આપણે છે ને ઉર્જાના સ્ત્રોતોની જરૂર પડે છે અને વિકસાવવા પણ પડે છે. ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. એટલે જેટલી સ્થિતિ ઉર્જા હતી એ બધી ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે અને આ પ્રકારે સળગવાથી મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થાય છે. તો ધારો કે એક મીણબત્તી આપણે આ રીતે લઈએ, બરાબર, અને એને સળગાવીએ, તો શું થાય છે? આપણને પ્રકાશ છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે બધે, અને એના સિવાય છે ને એની નજીક જઈને જોશો ને તો મીણબત્તીની નજીક જે હવા છે એ બધી ગરમ થઈ જશે. તો ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા, હવે એ ઉર્જા આવી ક્યાંથી? તો મીણ છે ને એક રાસાયણિક પદાર્થ છે અને એની અંદર રાસાયણિક ઉર્જા છે. હવે જે બીજા બધા જે આપ્યા છે ને એ બધા બહુ સાદા છે, એ જોવાનું બહુ જરૂર નથી. હવે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? હવે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો કહેવાય? કે જે આપણને સસ્તો હોય, પછી શું કહેવાય, એ વધારે ઉર્જા આપે, પછી એને સંગ્રહ સારી રીતે કરી શકાય, આપણને જ્યારે જોઈએ ત્યાં મળી શકવો જોઈએ. તો આ બધી વસ્તુઓ જે હોય તે એને કહેવાય ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણા ઘરમાં જે વીજળી આવે છે ને એ શું છે? એ વિદ્યુત ઉર્જા છે. બરાબર, એ ઇલેક્ટ્રિસિટીમાં છે ફોર્મમાં. પછી આપણે જે કામ કરીએ છીએ ને તો આપણા સ્નાયુ ઉર્જા છે, આપણા શરીરમાં જે ઉર્જા છે ખાવાથી મળે છે એ સ્નાયુ ઉર્જા. એટલે આ બધી ઉર્જા છે ને એ ક્યાંકથી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, તો એ ઉર્જાનો સ્ત્રોત કહેવાય કે જે જગ્યાથી આપણને મળે છે. બરાબર,
હવે આપણે જયારે કઈ કામ હોય કોઈ પણ વસ્તુ માટે તો આપણે બળતણ પસંદ કરવું પડે. બળતણ શું હોય? ઉર્જાનો સ્ત્રોત હોય. તો કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્નો પૂછીશું. પહેલો, તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે, એટલે કે કેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે. વધારે પ્રમાણમાં કરે તો એ વધારે સારું. શું તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? હવે પ્રદૂષણ કેવી વસ્તુ છે કે એ આપણને પણ નુકસાન પહોંચાડે. જો ગાડી બહુ ધુમાડો કરે તો શું થાય? આપણે પણ તે અહીંયા જ રહીએ છીએ તો આપણા શ્વાસમાં એ ધુમાડો જાય અને આપણને જે શ્વાસ સંબંધિત રોગો છે એ બધા જલ્દી થઈ શકે. બરાબર, એટલે એ ધુમાડો નિયંત્રિત થવો જરૂરી છે. એના માટે પીયુસી નામનો કાયદો લાવ્યા છે, પોલ્યુશન અંડર કંટ્રોલ. બરાબર, એટલે ગાડી ચેક થાય કે એ બહુ વધારે ધુમાડો કરે છે કે નહીં, તો એ પ્રદૂષણવાળું પણ જરૂરી છે. શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે, એટલે કે આપણે જે જોઈએ આપણા સ્થળે મળી શકે છે? બરાબર, જેમ કે પેટ્રોલનો પંપ હોય પણ ગેસનો પંપ બહુ દૂર હોય તો આપણને તકલીફ પડે, એટલે ઉપલબ્ધ છે કે નહીં એ પણ જોવું પડે. કોલસો છે તો પાવર પ્લાન્ટમાં વપરાય, તો પાવર પ્લાન્ટ છે ને એ કોલસો જે ખાણ હોય એ નજીક રાખવામાં આવે, કારણ કે એને જલ્દી મળે. તો આ બધી વસ્તુઓ પણ જરૂરી છે. એક ઉત્તમ ઉર્જાના સ્ત્રોત એ છે કે જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે કે આપણને વધારે ઉર્જા આપે. દ્રવ્યમાન કિલોમાં કે એમાં લેવાય અને કદ એટલે કે લીટરમાં. સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય. સંગ્રહ એટલે કે ગેસનો બાટલો છે તેમાં ગેસ સંગ્રહ કરવામાં આવે છે. પરિવહન એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય તો એમાં તકલીફ ના થવી જોઈએ. બરાબર, બળતણને નુકસાન ના થાય, તો એ આ બધી વસ્તુઓ જોવામાં આવે. એના પછી છે 14.2, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. તો વર્ષોથી છે ને આદિમાનવો છે ને લાકડું જ વાપરતા હતા. પછી એમને બધું કોલસો ને એવું બધું મળ્યું. પછી પવન ઉર્જા છે ને એને પણ વાપરતા હતા, કે પવનથી હોડીઓ ચલાવતા હતા. તમે જોયું કે આ રીતની સમુદ્રમાં હોડી હોય તો એમાં એક આખું મોટું કાપડનું બાંધ્યું હોય, એનાથી પવન આવે એટલે આખી હોડીઓ ચાલે. તો આ બધું પહેલાં પરંપરાગત રીતે વપરાતું હોય છે. અને અત્યારના નવા સ્ત્રોતો કયા છે? તો સૂર્ય ઉર્જા છે, સોલર. તો આ એ સોલર છે એ નવું છે. પછી ન્યુક્લિયર છે એ હમણાં જ બનાવવામાં આવ્યા, તો એ બધા છે. તો પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉર્જાનો સામાન્ય સ્ત્રોત લાકડું હતો, એટલે સૌથી પહેલાં આદિમાનવે લાકડું વાપર્યું. આ બધા બળતણ છે ને એને અશ્મિભૂત બળતણ કહેવાય છે. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીની ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. તો પવન ઉર્જાથી શું થાય કે જે આપણે ઘઉં ઉગાડ્યા હોય તેમાં જે ફોતરા હોય તે બધા ઉડી જાય. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પવનનો ઉપયોગ કરી શકાય હોડી ચલાવવા માટે. પછી વહેતા પાણીની ઉર્જા, તો વહેતું પાણી હોય ને તેની અંદર કંઈ વસ્તુ મૂકી દઈએ, બરાબર, લાકડાનું, તો લાકડું એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે. બરાબર, તો એ રીતે એનો પણ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક સ્થળેથી બીજી સ્થળે જવું હોય તો હોડી વપરાતી હતી, તો એ પણ વહેતું પાણી હોય તો હોડી ઇનમેતે જ ચાલે. ઉર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાના ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી, એટલે કોલસો પુષ્કળ મળતો થયો ને એટલે શું થયું, ઉદ્યોગો વિકસ્યા. કારણ કે કોલસામાંથી ઉર્જા આવી, એનાથી બધા મશીનો ચાલવા માંડ્યા. તો આ રીતે ઔદ્યોગિક ક્રાંતિ બની હતી. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ, એટલે શું થયું કે લોકોનું જે ટેકનોલોજી વધી. બરાબર, અત્યારે તમારી પાસે ગાડી છે, બધું છે, તો એ બધું શું ઉર્જા વાપરે જ છે, પેટ્રોલ ડીઝલ. તો પેટ્રોલ ડીઝલને બધું મળતું થયું એટલે ગાડીઓ બધી બની અને લોકો વાપરે, એટલે જીવનની ગુણવત્તા વધતી ગઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે, એટલે કે ઉર્જાની માંગ વધી રહી છે. બરાબર, અત્યારે લોકો બધા ઘરે એર કન્ડિશનર પછી પંખા વાપરે છે, તે બધું શું છે, વિદ્યુત ઉર્જા વાપરે છે. બરાબર, અને વિદ્યુત ઉર્જા ક્યાંથી આવે, તો પાવર સ્ટેશનમાં કોલસો બળે અને ટર્બાઇન ફરે અને એનાથી આવે. ઉર્જાની વધતી માંગની પૂર્તિ માટે મોટે ભાગે અશ્મિભૂત બળતણ કોલસા તથા પેટ્રોલિયમથી થઈ છે. હવે કોલસો શું છે, કાળા કલરનો આવે, પથ્થર જેવો હોય. અને પેટ્રોલિયમ શું છે કે ક્રૂડ ઓઇલ છે. એ પેટ્રોલિયમ હોય એની અંદરથી બધું છૂટું પાડે એટલે પેટ્રોલ ડીઝલને એ બધું મળે અને એ જમીનમાંથી મળે છે. માંગમાં થતી વૃદ્ધિની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો, એટલે કે એન્જિનો બનાવવામાં આવ્યા. પહેલાં છે ને લાકડાના એન્જિન હતા, ડીઝલ એન્જિન હતા. એના પછી અત્યારે છે ઇલેક્ટ્રિકથી ચાલે છે, એટલે ટ્રેન છે ને વિદ્યુતથી ચાલે એ પણ બનાવવામાં આવી છે. એટલે ટેકનોલોજી વધતી જાય છે, સોલર પેનલો આવી ગઈ. પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બનેલા છે અને તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. એટલે આ બધા કોલસો અને પેટ્રોલિયમ છે ને એ બહુ વર્ષો પહેલાં બધા જે
કહેવાય ને વૃક્ષો અને ડાયનોસર ને બધા જમીનમાં ડટાય ને બરાબર, એનાથી બનેલા છે. અશ્મિભૂત બળતણ ઊર્જા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે છે ને પુનઃ અપ્રાપ્ય એટલે એકવાર આપણે વાપરી દઈએ ને તો ફરી નહીં મળે, પણ જેમ કે સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બધા આપણને રોજ મળતા રહે. જો આપણે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો આ ભંડાર ટૂંક સમયમાં ખાલી થઈ જશે. એટલે આ જે પેટ્રોલ અને કોલસો એ છે ને ખતમ થઈ જાય છે, એટલે અત્યારે વૈજ્ઞાનિકો બધા ઓલ્ટરનેટ વિચારી રહ્યા છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવામાં આવી, તો એ પણ આપણને અહીંયા જોવા મળશે બરાબર. હાઇડ્રો પાવર, સોલર, પછી ન્યુક્લિયર, તો આ બધું બનાવવામાં આવ્યું છે. પરંતુ આજે પણ આપણે આપણી ઉર્જાઓની મોટા ભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ. એટલે કે પેટ્રોલ ડીઝલથી જ ગાડીઓ ચાલે છે બરાબર, એટલે આપણે એના પર બહુ નિર્ભર છીએ. અશ્મિભૂત બળતણના દહનના બીજા ગેરફાયદા પણ છે. તો એનું નુકસાન શું થાય, તો કે તે ધુમાડો કરે છે બરાબર છે. સોલર હોય તો એ ધુમાડો ના કરે, પણ આજે છે કોલસો અને પેટ્રોલ એ ધુમાડો કરે. તો કોલસા તથા પેટ્રોલિયમ પેદાશોને સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણ વિશે શીખ્યા છે. એટલે વાયુ પ્રદૂષણ થાય અને બધાને નુકસાન કરે. અશ્મિભૂત બળતણને સળગાવવાથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય છે, જેના કારણે એસિડિક વર્ષા થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, હવે આ બધા છે ને પાણી સાથે પ્રક્રિયા કરે ને, તો કાર્બોનિક એસિડ, નાઇટ્રિક એસિડ H2NO3 અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનાવે, તો આ બધા એસિડિક છે. એટલે શું થાય, વરસાદ પડે ને એટલે વરસાદ સાથે એ જમીન પર આવે અને ઇમારતો અને બીજી બધી જીવન પ્રણાલીઓને નુકસાન પહોંચાડે. એટલે શું હોય છે, કોલસો છે ને કાર્બન છે, પણ એની અંદર શું બીજી અશુદ્ધિ હોય, નાઇટ્રોજન ને સલ્ફર. એટલે શું, નાઇટ્રોજને સળગે, સલ્ફરે સળગે, એના કારણે આ બધા એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય અને એના કારણે એસિડ વર્ષા થાય, જે આપણા પાણી તથા જમીન સંસાધનોને પ્રભાવિત કરે છે. હવે એસિડ પાણીમાં ભળે એટલે જે પાણીમાં જળ સૃષ્ટિ રહેતી હોય નદીમાં કે તળાવમાં, તો એને પણ નુકસાન કરે, જે પણ માછલીઓ રહેતી હોય. પછી આપણી ઇમારતોને નુકસાન કરે, તાજમહેલ ઝાંખો પડી ગયો છે, તો આ એના કારણે જ પ્રદૂષણથી થયું છે. વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીન હાઉસ અસરને યાદ કરો. હવે ગ્રીન હાઉસ અસર શું છે બરાબર, તો તમે અમુક જગ્યાએ જોયું હશે ખેતી થતી હોય કે નર્સરીમાં, તો કેવું હોય, આખું ગ્રીન કલરનું કપડું બાંધ્યું હોય. એટલે શું થાય, સૂર્યના જે કિરણો આવે ને એ અંદરથી પાછા જતા હોય ને, તો એ પાછા ફેંકાય, ભટકાઈને પાછા જવાની જગ્યાએ અમુક પાછા વધારે આવે. એટલે શું થાય કે એ ભાગમાં છે ને ગરમી વધી જાય. તો એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે ને ગ્રીન હાઉસ વાયુ છે. એટલે શું કરે છે, ધારો કે આ પૃથ્વી છે અને આ પૃથ્વીનું વાતાવરણ છે. હવે અહીંથી સૂર્ય કિરણો આવે છે, તો કાર્બન ડાયોક્સાઇડ જો વધી જાય ને વાતાવરણમાં, તો શું થાય, આ જે સૂર્ય કિરણો પાછા જતા હોય ને એ પાછા ફેંકાય. એટલે પૃથ્વી પર છે ને જે તાપમાન છે ને એ વધતું જાય, કારણ કે સૂર્યના કિરણો વધારે ને વધારે અંદર આવે. તો આ અસર છે એને ગ્રીન હાઉસ અસર કહેવાય. ગ્રીન હાઉસ અસરના કારણે શું થાય કે જે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે ને એ વધતું જાય, જે પર્યાવરણ માટે જોખમી છે. અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઉદ્ભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવિધિઓ દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ પ્રૌદ્યોગિકી દ્વારા વાતાવરણમાં ભરતા ઓછા કરીને થોડે અંશે ઘટાડી છે. કોલસો બાળીએ ને તો રાખ ઉત્પન્ન થાય, લાકડું બાળીએ તો એ રાખ છે ને જો હવામાં ઉડે ને તો એ વાયુ પ્રદૂષણ કરે. એ જ રીતે જો ઓછા ઓક્સિજનની હાજરીમાં બળતણનું દહન થાય ને તો એ અપૂર્ણ દહન થાય અને કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. એટલે શું કે બળતણનું જે દહન છે ને એની કાર્યક્ષમતા વધારવાની, જે ટેકનોલોજી છે એને વધારવામાં આવે, તો એ જે પ્રદૂષણ છે ને એને આપણે ઘટાડી શકાય.